164 થી 67 વાંચી લઈએ છીએ. પહેલા આપણે ખુલે છે અંદર, અચ્છા 164 થી 67. ॐ जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो वैर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसामूनं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे मोक्षमार्गस्य नेतारं भेतारं कर्म ब्रूवृताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये नमः श्रीवर्धमानाय निर्दोषकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय ते. આ દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ નામનો ગ્રંથ છે જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના બોલોનું સંકલન છે. એમાં 164 થી 167 સુધી આપણે છેલ્લે સ્વાધ્યાય થયો હતો ને વાંચી લઈએ છીએ. પહેલાં દેવની સન્મુખ જુઓ તો દેવ એમ કહે છે કે હું તમારી સામે જોતો નથી, તમે પણ મારી સન્મુખ ન જુઓ, પોતાની સન્મુખ જુઓ. માનીએ છીએ આપણે દેવની વાત. આગળ 165 ષટ આવશ્યક કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તો તે અનાવશ્યક છે. શ્રાવકની ભૂમિકામાં વિકલ્પ આવે છે તો કેવા પ્રકારનો આવે છે તે બતાવવા માટે કહેવામાં આવે છે. વાસ્તવમાં તો તેમાં પણ ખેદ અને દુઃખ જ લાગે છે. સ્વભાવ સુખમાં જામતા જ વિકલ્પની આકુળતા ભાસે છે કે આ આવશ્યકાદિક પણ દુઃખ ભાવશે, ઉપાદેય કેવા. 166 શુદ્ધ જીવાસ્તિકાયની દ્રષ્ટિ વિના શાસ્ત્રમાં જે કથન આવે છે તેની કેટલી હદ સુધી મર્યાદા છે તે સમજમાં આવે નહીં, અને દ્રષ્ટિ થતાં જ્ઞાનમાં સહેજ જ બધી વાતો સમજમાં આવી જાય છે. 167 સર્વાસિદ્ધિના દેવો 33-33 આગળ સુધી ચિંતન મનન કરે છે તો પણ કેવળ જ્ઞાન નથી થતું, અને અહીં અંતર્મુહૂર્ત એકાગ્રતા થતાં કેવળ જ્ઞાન થઈ જાય છે. જાણપણાથી પ્રયોજન સિદ્ધિ થતી નથી, લીનતાથી સિદ્ધિ થાય છે. હવે અહીંયાથી 168 આવશે આપણે. હવે જો જેની જે રુચિ હોય છે તેને તે જ રસની મુખ્યતા હોય છે, તેથી મરણ સમયે પણ તે જ રસની ઉગ્રતા થઈ જાય છે. સમજાય છે કે નહીં? શું કહ્યું? જેની જે રુચિ હોય છે તેને તે જ રસની મુખ્યતા હોય છે. એને એ જાતિનો રુચિ હોય ને એમાં એ જાતિના રસની એને મુખ્યતા હોય છે, અને એમાં એના રસવાળો જે વિષય છે એમાં એનો સમય ક્યાં પૂરો થઈ જાય એને ખબર નથી પડતી, અને એમ લાગે છે કે બહુ ઓછો સમય મળ્યો. સમજાય છે કે નહીં? જેમાં જેને રસ રુચિ હોય એમાં એને કોઈ નિયમ ના કરવા પડે, કલાક, બે કલાક, અડધો કલાક, એવો નિયમ ના લેવો પડે. આ તો એટલા માટે આપણે કહીએ છીએ કે બધાને ઘણી વખતે વિધાનનો પ્રસંગ હોય તો પછી જે વિધાન ભણાવે એ કહે ને કે ભાઈ તમારા ઘરે વિધાન છે, તમે રાખ્યું છે તો બોલો તમે સ્વાધ્યાય કરો છો કે નહીં, એ નક્કી કરો કે ભાઈ
અડધો કલાક હું કરીશ, તો પછી પેલો જાણે ઉપકાર કરતો એમ કે બસ તો હું એક મહિના માટે હું અડધો કલાક સ્વાધ્યાય કરીશ. સમજાય છે કે નહીં? આવું જોવામાં આવે છે ને. હા, પહેલાં તો આમ જોવે, આજુબાજુમાં જોવે, પછી ખબર પડે કે ભાઈ નક્કી તો કરવું જ પડશે, નહીં તો બધા વચ્ચે ના ક્યાં સુધી પાડવી. તો કહે છે કે 15 મિનિટ, અડધો કલાક નહીં, એક મહિના માટે હું સ્વાધ્યાય કરીશ. સમજાય છે? એનો મતલબ એ થયો કે એમાં એને શું નથી, રસ નથી, રસ નથી. અને જે વિધાન કરાવે છે ને એના, એને માત્ર એટલો રસ હોય છે કે ભાઈ ગમે તેમ મને કે કમને આ એક મહિના સુધી વાંચે અને કદાચ એને રસ શું થાય, રસ પડી જાય અને ગાડી પાટા ઉપર ચડી જાય. એનો એટલો રાગ હોય છે, એવી જાતિનો અભિપ્રાય એટલો હોય છે. એ જાણે છે કે આના પરિણામ તો દરિદ્ર છે. તમને ખ્યાલ હશે ને જે ઇન્દ્ર પ્રતિષ્ઠા હોય છે ને, પંચકલ્યાણક પ્રતિષ્ઠા પહેલાં જે ઇન્દ્ર પ્રતિષ્ઠા કરાવવામાં આવે છે, અને ઇન્દ્ર પ્રતિષ્ઠાની અંદર જે ઇન્દ્ર બન્યા હોય ને એમને કેટલાક નિયમ આપવામાં આવે છે. આપવામાં આવે છે નિયમ કે તમારે આ 10 દિવસ સુધી કે 12 દિવસ સુધી તમારે રાત્રિ ભોજન નહીં કરવાનું, બહારનું નહીં ખાવાનું, સ્વાધ્યાય કરવાનું, આવી રીતે રહેવાનું, બધા નિયમ આપવામાં આવે છે. અને ઘણાના જીવનમાં એવું બને છે કે 8-10 દિવસ સુધી એ નિયમનું પાલન કર્યું હોય ને, પછી એમ લાગે કે ભાઈ આમાં તો કશું આપણને એવી તો કોઈ તકલીફ પડતી નથી અને સારી વાત છે ને. તો જીવન પર્યંત એને સ્વીકાર કરી લેતા જોવામાં આવે છે. વાત સમજાય છે ને? એટલે સવાલ બહુ જ અહીંયા મહત્ત્વની લાઈન છે. સવાલ ઇન્ટરેસ્ટનો છે, રસ. પૂજ્ય બહેનશ્રીના વતનામૃતમાં એક બોલ છે, બહુ શાંતિ સાંભળજો. જે જીવ પોતાના ઉપયોગને પલટવા માગે છે પર રૂચિને નથી પલટતો, તો એ માર્ગનો ક્રમ નથી. વાત સમજાય છે કે નહીં? જે જીવ પોતાની રૂચિને પલટતો નથી ને ઉપયોગને પલટવા માગે છે પણ એ માર્ગનો ક્રમ નથી, એ વે નથી પ્રોપર. તો પ્રોપર વે ટ્રેક કયો છે કે પહેલાં શું હોવું જોઈએ, રુચિ. અને તમારી રુચિ એ બાજુનો ઇન્ટરેસ્ટ હશે ને તો નોર્મલી સીધો ઉપયોગ તમારો જ્યાં રુચિ હશે ત્યાં તમારો ઉપયોગ ચાલ્યો જશે. અને ક્યાં બહુ બહારમાં લૌકિક દુનિયાદારીની કોઈ પણ ઇન્સિડન્ટ જગતના હોય ને એની અંદર પણ તમને જે જાતિનો ઇન્ટરેસ્ટ હશે ને તમે એમાંથી એવું અંદરથી ગ્રહણ કરશો. એમાંથી તમારું, કેમ કે તમારું જોવાનું વિઝન બદલાઈ ગયું ને, તો તમે એમાંથી એવું ગ્રહણ કરશો કેમ કે તમને એ જાતિનો ઇન્ટરેસ્ટ છે, એટલે એમાંથી એવી રીતનું કેચઅપ કરશો. એટલે સવાલ શેનો છે? સવાલ આત્માના કલ્યાણની શું હોવી જોઈએ, રુચિ હોવી જોઈએ. અને રુચિ હશે તો દુકાન ઉપર હશે તો પણ ઉપયોગ અહીંયા આવી જશે, અને રુચિ નહીં હોય ને અહીંયા બેઠો હશે ને તો પણ ઉપયોગ દુકાનમાં ચાલ્યો જશે. એટલે અહીંયા લખ્યું છે ને, જુઓ બહુ સરળ રીતે, તેથી મરણ સમયે પણ તે જ રસની ઉગ્રતા થઈ જાય છે. એના માટે એક સિમ્પલ એક્ઝામ્પલ આવે છે ને, બધાને ખ્યાલ પણ હશે. પિતાજીને 4 દીકરા, 4 દીકરા, 4 સન, મોટો ધંધો, બીમાર પડી ગયા ને. તો બધા પિતાજીનો જે બેડ ખાટલો હતો ત્યાં હતા બધા ચારે ચાર. તો પૂછ્યું ચારેના નામ દઈ દઈને કે આ ક્યાં છે, છગન ક્યાં છે કે આ રહ્યો ને બાપુજી, કે મગન ક્યાં છે આ રહ્યો ને બાપુજી, કે કનુ ક્યાં છે કે આ રહ્યો ને બાપુજી, કે મનુ ક્યાં છે કે આ રહ્યો ને બાપુજી. તો બાપુજી કહે કે આ કનુ મનુ છગન મગન ચારે અહીંયા હશો તો દુકાન ઉપર કોણ છે પછી? સમજાય છે કે નહીં? દુકાન હવે અંત સમયે જવાના બીજી પર્યાયમાં જવાનો ટાણા આવ્યા, પણ ચારે અહીંયા છે તો દુકાન ઉપર કોણ છે? અહીંયા એ કેવું છે કે અંત સમયે મરણ સમયે પણ એને એની જ ઉગ્રતા થઈ જાય છે, રસ એનો થઈ જાય છે. સમજાય છે કે નહીં? એટલે અહીંયા મહત્ત્વની વાત લખી છે આ.
એવી એક વાત બીજી પણ આવે છે ને કે આખો દિવસ કે ને આપણે દુકાન ઉપર બેઠા હોય, કરિયાણાની એવી દુકાનો પણ હોય ને, પેલું શું કહેવાય કરિયાણાની શું કહેવાય પ્રકાશભાઈ, કિરાણાની દુકાન, હા બરાબર કિરાણાની કહેવાય ને, હા હા રેશન બધું રાશનની દુકાન, તો ત્યાં તો પેલું હોય ને ગામડામાં તો પેલું કંઈક ઘીટા બકરા પણ અંદર એકદમ આવી જતો દાદા બાજુમાં જ બેસે ત્યાં આગળ, અંદર આવવા ન દે, કોઈ છોકરાઓ ધંધો કરે બહાર બેસે જરાક, લાકડી ચૂડે રાખે આમ કાઢવા માટે કંઈ આવી જાય તો, અને સાંજ પડે તો થાકી જાય એટલે ઘરવાળાએ કહે કે હવે સાંજે દાદા પ્રવચનમાં જાઓ, ઘેર શું છે તમે જાઓ પ્રવચનમાં, દાદા પ્રવચનમાં તો આવી જાય, ઘરે બધા બોલે એટલે આવે તો ખરા, અને પંડિતજી જ્યાં પ્રવચન કરતા હોય ને ત્યાં બાજુમાં આવીને બેસી જાય, હા બેસી જાય ને જ્યાં મંગલાચરણ શરૂ થાય, હા સમજે નમઃ સમય સારાય શરૂ થાય અને બે પાંચ મિનિટમાં દાદાની શું થાય આંખ ખુલી જાય, દાદા બાજુમાં બેઠા હોય આંખ બંધ થઈ જાય, પછી એકદમ આ લખ્યું છે ને જેનો રસ હોય તો દાદા પહોંચી ગયા અંદર આત્મામાં નહીં, સીધા પહોંચી ગયા દુકાન પર, દુકાન ઉપર પહોંચી ગયા, અને પહોંચી ગયા ને એમ ખ્યાલ આવ્યો કે કે આ આ આજે આ બકરું આવે છે અંદરમાં, બકરું આવે છે નજીક આવે નજીક આવે આવ્યું આવે, અને આખો દિવસ પછી લાકડી જોડે રાખવાની ને આત્મા બાજુમાં લાકડી તો હતી અને ઉઠાવી અને લગાવી, લગાવી તો સીધું પેલા પંડિતજી પ્રવચન કરતા હતા ને એમના માથામાં લાકડી વાગી ત્યાં ગાડી, સમજાય છે ને ખબર આ શું થઈ ગયું, વાત સમજાય છે કે નહીં, હા અને આ એક નાના નાના એક કહેવાય ને એક્ઝામ્પલની અંદર આપણને ઘણું બધું એની અંદર આપણને બોધ મળે છે, ઘણા મેસેજ આપે છે આ વસ્તુઓ, ખૂબ કહી જાય છે કે એને એનો રસ હતો ને તો સ્વપ્ના પણ એના આવ્યા, મરણ સમય પણ એની પ્રાયોરિટી થઈ જાય, આપણે પણ જોવું ક્યારેક સ્વપ્નની પણ વાત કરીએ તો થોડી સ્વપ્નની, સ્વપ્નમાં પણ ક્યારે આપણને સ્વાધ્યાયમાં બેઠા છીએ આવી જાતિનો મને ન્યાય ખ્યાલમાં આવ્યો, સમયસારનો નિયમસાર તીર્થક્ષેત્રો સિદ્ધક્ષેત્રો ખ્યાલ આવે છે કે નહીં, હા કોઈ શિબિરનું સ્વપ્ન આવ્યું હોય, યાત્રાનું સ્વપ્ન આવ્યું હોય, ભગવાનનો પ્રક્ષાલ કરતા એનું સ્વપ્ન આવ્યું હોય, સ્વાધ્યાય ભવનનું સ્વપ્ન આવ્યું હોય, તત્વચર્ચાનું આવ્યું હોય, એવા સ્વપ્ન આવે છે આપણને, હા સમજાય છે કે નહીં, કેમ કે તે તો ખ્યાલ છે ને તીર્થંકરનો જીવ જે માતાના ગર્ભમાં આવવાનો હોય, જે માતાના ઉદરમાં તીર્થંકરનો જીવ આવવાનો હોય એ માતાને પહેલાં શું થાય છે, કેટલા સ્વપ્ન આવે છે, સોળ સ્વપ્ન આવે છે, સ્વપ્ન આવે છે સોળ, એવી રીતે જેની પર્યાયમાં સમ્યક દર્શનનો અવતાર થવાનો હોય, ભગવાનનો લઘુનંદનજીવજી બનવાનો હોય એને સ્વપ્નમાં પણ આ ભગવાનના ને ભગવાન આત્માના સ્વપ્ન પણ આવે છે, ખ્યાલ આવે છે, એટલે લખે છે અહીંયા ગાડી સમયસાની અંદર કલશ પણ છે 22 નંબરનો, ત્યાં લખ્યું છે કે ત્યજતુ જગદિદાનીમ, ત્યાં લખ્યું છે હે જગતના જીવો અનાદિકાળથી અભ્યાસ કરેલા મોહને હવે તો છોડો, કેટલી સરસ વાત લખી છે, જે માણસ ખૂબ વ્યસનનું સેવન કરતો હોય, ખૂબ વ્યસન ખૂબ સમજો સિગારેટ પી પી કરે છે અને બધા ફેફસા શું થઈ ગયા છે સડી ગયા હશે, ડૉક્ટરે ના પાડી દીધી કે તમે સિગરેટ પીવાનું બિલકુલ શું કરી દો બંધ કરી દો, ઘરવાળા પણ કહે બાર કે હવે તો શું કહે હવે તો છોડો, મોત આવીને ઊભું છે હવે તો છોડો, હવે તો છોડો શરાબ પીવો છો આટલું બધું હવે તો છોડો, હવે તો છોડો, એવી રીતે ત્યાં કહ્યું કે આ મારો દીકરો ને મારી દીકરી ને મારું મકાન મારા પૈસા મારું શરીર એ જાતિના મોહને હવે તો છોડો, હવે તો છોડો, સમજો જેમ પેલો દારૂ પી પી કરે છે ને, હા અને ખલાસ થઈ જાય
એમ તો આ મોહનો દારૂ પી પીને દુઃખી થઈ રહ્યું છે અને શ્રી ગુરુને કરુણાનો ભાવ આવે છે એટલે કહે છે કે હવે તો છોડો. અને પછી લખ્યું છે આ ભાવ અને રસિક જનોને રુચિકર થઈ રહેલું આ આત્માનો આનંદનો સ્વાદ તેનો સ્વાદ લો ને. રસિકજનોને રુચિકર એટલે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પુરુષોને જે આ આનંદનો સ્વાદ આવે છે ને એમને એનો જે રસ આવે છે ને એવા રસનો આસ્વાદ તમે લો ને. અને આ મોહના રાગ દ્વેષ કસાયેલા સ્વાદને કેમ તમે લો છો? બેઝિકલી બાય ડિફોલ્ટ તમારો સ્વભાવ આ રાગ દ્વેષ કસાયોને સેવન કરવાનો કસાયેલો એ સ્વાદ લેવો એ તમારો નેચર છે નહીં. જેમ ને કે ભાઈ જૈનનો દીકરો હોય, જૈનનો દીકરો હોય ને અને કાંઈ વ્યસન સેવન કરતો હોય તો કે ભાઈ આમ બને તો નહીં એવું કહે ને, હા બને તો નહીં. હા એવી રીતે હવે સિદ્ધાંતમાં આ આત્મા સ્વભાવથી પરમાત્મા સ્વરૂપ છે પણ પર્યાયની અંદર આ મોહ રાગ દ્વેષ કરે છે ને તો કહે છે કે જેમ જૈનનો દીકરો હોય ને વ્યસન સેવન કરે તો કે ભાઈ આ શોભાની વાત નથી, શોભતું નથી તને, આ કલંક છે. એમ પર્યાયમાં તું મોહ રાગ દ્વેષનો કસાયેલો સ્વાદ લેશે ને એ કહે છે કલંક છે તને, શોભતું નથી આ તને, હા આ પ્રશંસનીય વાત નથી. તારું સ્થાન તો તારો સ્વભાવ તો પ્રતિ સમય અનંત આનંદને ભોગવવાનો નેચર છે એની જગ્યાએ તું વિરાધના કરીને શું કરે છે? 97 બધું ખોલાતો ને 97 નંબર ગાથા છે એની ટીકા વાંચજો તમે, ત્યાં આગળ લખ્યું છે આત્માનો સ્વાદ કેવો છે. ખુલશે એક બે મિનિટ નજર નાખો તો જુઓ, મને થોડુંક બધું તો નથી ખોલાવતું. એક તો મેં તમને 22 કલશ કહ્યો અને આ એક જરાક નજર નાખો ખુલે તો સમય સારની અંદર 97. હા ચિંતન ખોલો, ચિંતન આવી ગયેલો સમય સાર. ગાથા કરતા કર્મ અધિકાર એની ટીકા. આવી ગયું બસ, એ બસ એ જ પેજ છે ને નીચે 175 એને મોટું કરો. બસ બસ જો વાંચું છું. આ આત્મા અજ્ઞાની થયો થકો, અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને મિલિત એટલે એકમેક મળી ગયેલા સ્વાદનું સ્વાદન અનુભવન હોવાથી અર્થાત પુદગલ કર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળપણે એકરૂપે અનુભવન હોવાથી ભેળસેળ ભેદ વિજ્ઞાનની જગ્યાએ ભેળસેળનો અનુભવ હતી જેની ભેદ સંવેદનની શક્તિ બિડાઈ ગયેલી છે એવો અનાદિથી જ છે તેથી તે પરને અને પોતાને એકપણે જાણે છે તેથી હું ક્રોધ છું ઇત્યાદિ આત્મવિકલ્પ પોતાનો વિકલ્પ કરે છે અને તેથી નિર્વિકલ્પ અકૃત્રિમ એક વિજ્ઞાન ગન સ્વભાવથી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક વિકલ્પ રૂપે પરિણમતો થકો કરતાં પ્રતિભાસે છે. ભ્રષ્ટ થયો થકો, બોલો આપણે ભ્રષ્ટ શબ્દ કોના માટે વાપરીએ છીએ? ભ્રષ્ટ શબ્દ જવા દો ને, એ માણસ તો ભ્રષ્ટ છે. તો મિથ્યા દ્રષ્ટિ શું છે? સમજાય છે ને, ભ્રષ્ટ છે. નથી કહેતા ભાઈ ભ્રષ્ટાચાર, તો મિથ્યા દ્રષ્ટિ ભ્રષ્ટાચારી છે. હા હવે આગળ વાંચજો. અને જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે
જ્ઞાનને લીધે જ્ઞાનના આદિથી માંડીને પૃથક પૃથક સ્વાદનું સ્વાદન અનુભવન હોવાથી જેની ભેદ સંવેદન શક્તિ ઉગડી ગઈ છે એવો હોય છે, તેથી તે જાણે છે કે, હવે બહુ સરસ લાઈન છે એટલા માટે થોડું, અનાદિ નિધન નિરંતર સ્વાદમાં આવતો, નિરંતર સ્વાદમાં આવતો સમસ્ત અન્ય રસથી વિલક્ષણ અત્યંત, પછી શું લખ્યું છે, અત્યંત મધુર જે ચૈતન્ય રસ, વાહ, અત્યંત મધુર જે ચૈતન્ય રસ તે જ એક જેનો રસ છે. આ આત્માનો રસ કયો? હા, અત્યંત મધુર, કહેતા છે અત્યંત મધુર જે ચૈતન્ય રસ, હા, અત્યંત મધુર જે ચૈતન્ય રસ તે જ એક જેનો રસ છે એવો આ આત્મા છે. ભાઈ, આ આત્મા એવો છે કે એ શેના રસથી બનેલો છે? શેના રસથી? શું લખ્યું છે બોલો છો આટલું તમે? અત્યંતથી બોલો. અત્યંત મધુર જે ચૈતન્ય રસ, આ આત્મા અત્યંત મધુર ચૈતન્ય રસથી બનેલો છે. હા, બહારમાં પેલી કેરી હોય ને, હા, અથવા તો બીજા ફ્રૂટ હોય તો થોડા ટાઈમ પછી બગડી પણ જાય ને, આ જે છે ને અત્યંત મધુર જે ચૈતન્ય રસ તે જ એક જેનો રસ છે એવો આ આત્મા છે. અને કસાયો તેનાથી ભિન્ન રસવાળા કસાયેલા બે સ્વાદ છે, એવી સરસ વાત લખી છે. હા, તેમની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાન છે. આ અજ્ઞાન છે, સમજાય છે કે નહીં? બેને શું કરી નાખ્યા? ભીડસીડ કરી નાખી. એક આવે છે ને પંક્તિ, હાથી હોય ને, હાથી ક્યારેક કહી છે ને પંક્તિ, શેરડી હાથીને શેરડી ગન્ના, હા, હાથીને શેરડી ખાવામાં આવે અને આપણે શેરડી ખાઈએ, બેમાં શું ફરક? રોનકભાઈ, આપણે કોઈના ઘરે ગયા એટલે શેરડીના પીસ કરીને પણ ક્યાંક મૂકે છે, ટુકડા કરીને મૂકે, આપણને નાના નાના પીસ કરીને મૂકે બાઉસની અંદર. તો આપણે શેરડી કેવી રીતે ખાઈએ અને હાથી કેવી રીતે ખાય? આપણે શું કરીએ? રસ ઉતારી અને કૂચા બહાર કાઢે, ને હાથી રસ અને કૂચા બધું ભીડસીડ કરીને. એને રસનો સ્વાદ કયો ને કૂચાનો સ્વાદ કયો એનું બેનું ભેદ જ્ઞાન નથી. એવી રીતે આત્માનો અત્યંત મધુર જે ચૈતન્ય રસ સ્વાદ અને આ રાગનો કસાયેલો સ્વાદ અજ્ઞાનીને બંને વચ્ચેનું ભેદ જ્ઞાન નથી અને ભીડસીડ કરે છે આશ્રવ અને આત્મા વચ્ચે. હાથી ઈખ ઘાસ દોનો કો એકમેક કર ખાતા હૈ સ્વાદ કહાં મીઠે ફીકે કા સબકો સાથ ચબાતા હૈ. રાગ ઓર ચૈતન્ય એક સામ, રાગ ઓર ચૈતન્ય એક સામ, જિસકો અનુભવ આતા હૈ ઉસકો કૈસે મિલે આત્મા વહ સંસાર કમાતા હૈ. સમજી ગયા ને? કોની કમાણી કરે છે? જેમ જગતમાં ભીડસીડ કરવા વાળો જીવ દંડને પાત્ર થાય છે, સમજાય છે કે નહીં? એમ અહીંયા રાગ અને આત્મા બંનેમાં જે ભીડસીડ કરે છે ને એ જીવ ચતુર્ગતિના દંડને પાત્ર થાય છે. એ કહે છે બે અલગ અલગ તત્વ છે, સમજાય છે કે નહીં? બે દિવસ પહેલાં, ત્રણ દિવસ પહેલાં આપણે એક સ્વાધ્યાયમાં વાત આવી, તો ગુરુદેવશ્રીને કોઈ યાદ કરીને કહ્યું, તો ગુરુદેવશ્રી એમ કહેતા હતા કે જ્યારે સ્વાધ્યાય ચાલતો હોય ને સોનગઢમાં, તો ક્યારેક અમુક છોકરાઓ હોય ને બહારમાં પેલી, આપણે શું કહેવાય, લીમડાનું ઝાડ હોય ને, લીમડાનું ઝાડ, એમાંથી ઉપરથી લીંબોળીઓ તોડે, લીંબોળીઓ નીચે પડી હોય ને, તો ગુરુદેવ એમ કહે કે ભાઈ આ તું લીંબોળીઓને છોડી અને અહીંયા અમે કેરી ખવડાવીએ છીએ, કેરી ખાવા આવને તું? વાત સમજી ગયા ને? લીંબોળીને છોડીને અમે કેરી ખવડાવીએ છીએ ને, કેરી ખાવા આવને? સમજાય છે કે નહીં વાત? હા, એમાં રાગ દ્વેષના વિકારી પરિણામ કોના જેવા છે? લીંબોળી જેવા કડવા કસાયેલો સ્વાદ અને ભગવાન આત્માનો અમૃત, હા, ચૈતન્ય અમૃત અત્યંત મધુર, અત્યંત મધુર ચૈતન્ય જેનો એક રસ છે. હા,
તો એ કહે છે કે અમે આ અત્યંત મધુર જે ચૈતન્ય રસની પરબ ખોલેલી છે ત્યાં આવને પ્યાવું કહેવાય ને, પ્યાવું પરબ ખોલેલી છે, સમજાય છે ને? પણ તમને એક વાત ખ્યાલ હશે, ઉનાળાની અંદર બધી રોડ ઉપર ઘણા પરબ ખોલેલી હોય છે, ખોલેલી હોય છે ને, એ પરબ પાસે કોણ જશે? કોણ જશે પરબ પાસે? કોણ જશે? જેની પ્યાસ લાગી છે, તરસ લાગી છે, એ પરબ પાસે પોતાની ગાડી ઊભી રાખશે અથવા તો ત્યાં ઊભો રહેશે, તરસ લાગી છે એ પરબ તો ખોલેલી છે, સમજાય છે કે નહીં? એવી રીતે આ સમય સાર, નિયમ સાર, પ્રવચન સાર, આ બધા જીનવાણીએ વિતરાગી સંતોએ પરબ તો ખોલેલી છે, પરબ તો ખોલેલી છે, હા, પણ એ પરબ પાસે જશે કોણ? જેને અંદરમાં સંસારથી શું થયો છે, થાક લાગ્યો છે, અને આત્માના આનંદનું પાન કરવાની જેને તૃષા જિજ્ઞાસા થઈ છે, અને એક તો એ વ્યવહાર વાત કરી, અને અંદરમાં પોતાનો ભગવાન આત્મા પરબ ખોલીને બેઠેલો છે, ચૈતન્ય અમૃતનું પાન કરાવે છે, પણ એની પાસે જશે કોણ? કે જેને તરસ લાગી છે ને એ જશે એની પાસે, હા? જુઓ આવી જાઓ, હવે આ તો થોડુંક જોયું ને, એટલે હવે થોડોક અવાજ થોડોક ઓછો કરી દો, એનો થોડો સહેજ ઓછો પડે. હવે 168 થયું ને આપણે, હા 169. અશુદ્ધ પર્યાયનું મુખ બહારની તરફ છે અને શુદ્ધ પર્યાયનું મુખ પોતાની તરફ છે, બંનેનું મુખ જ ઉલટું છે, તેથી તે સહેજ જ ભિન્ન દેખાય છે, તેથી તે સહેજ જ ભિન્ન દેખાય છે. ફરીથી જુઓ, અશુદ્ધ પર્યાયનું મુખ કઈ બાજુ છે? બહારની તરફ. અશુદ્ધ પર્યાય એટલે તમે સાત તત્વમાં સમજાવશો, અશુદ્ધ પર્યાય કયા તત્વમાં આવે? કયા તત્વમાં આવે? આશ્રવ અને બંધ તત્વમાં. હું જ્યારે પૂછું ત્યારે તમારે જવાબ આપવામાં ગભરાઈ નહીં જવાનું, તમને જે અંદરમાં તમને કોન્ફિડન્સ એટલો તો હોવો જોઈએ, બરાબર છે કે નહીં? હા હા. અશુદ્ધ પર્યાયનું મુખ કઈ બાજુ છે? બહારની બાજુ. એટલે કયું તત્વ આવે? આશ્રવ અને બંધ તત્વ આવે. પછી બીજી વાત, અને શુદ્ધ પર્યાયનું મુખ પોતાની તરફ છે, તો શુદ્ધ પર્યાયમાં કયું તત્વ આવે? સંવર નિર્જનાને મોક્ષ આવી જાય શુદ્ધ પર્યાયમાં, બરાબર છે ને? અને અશુદ્ધ પર્યાયનું મુખ બહારની તરફ, તો બહારમાં કયું તત્વ આવે? બહાર. અશુદ્ધ પર્યાયનું મુખ બહારની બાજુ, તો અશુદ્ધ પર્યાય આશ્રવ બંધ, અને બહારમાં કયું તત્વ આવી ગયું? કયું? અજીવ તત્વ આવી ગયું, સમજે ને કે ભાઈ? આ આ તો આ બધું કયું તત્વ થઈ ગયું? આમ છે ને, અહીંયા આશ્રવ બંધ, આ થઈ ગયું અજીવ તત્વ. શુદ્ધ પર્યાય તો એ થઈ ગયું સંવર નિર્જનાને મોક્ષ. એનું મુખ કઈ બાજુ છે? શુદ્ધ પર્યાયનું મુખ કઈ બાજુ છે? પોતાની તરફ. હવે પોતાની તો એ પોતે, એ કયું તત્વ આવી ગયું સાતમાં? જીવ તત્વ આવી ગયું. સાત તત્વ થઈ ગયા કે ના થઈ ગયા? જીવ, અજીવ, આશ્રવ બંધ, સંવર નિર્જરા અને મોક્ષ. એમાં બહારમાં અજીવ તત્વ આવી ગયું, પોતામાં જીવ તત્વ આવી ગયું, અને બહારની બાજુ મોઢું એમાં આશ્રવ બંધ આવી ગયું, અંદરની બાજુ મુખ છે એ સંવર નિર્જરા આવી ગયું, મોક્ષ આવી ગયું. હવે સવાલ જે લખ્યો છે ને, મુખ બહારની તરફ અને મુખ અંદરની તરફ, આ મુખ જે છે એ પર્યાય માટે યુઝ કર્યું છે. એના માટે પર્યાયમાં બહુ શાંતિથી સમજો, કેમ કે જે ટર્ન જે કરવાનું છે ને, ટર્ન કોને કરવાની છે? તો પર્યાયને ટર્ન કરવાની વાત છે. આ તો છે છે, અજીવ આમાં કશું નથી કરવાનું, અજીવમાં ઉપયોગ જે આ બાજુ જાય છે ને એને ટર્ન કરવાનું છે, આને થોડું ટર્ન કરવાનું છે. આગળિયા લામ છે તો આમ કરવાની, એવું થોડું કરવાનું છે. હા અચ્છા, અંદરમાં ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા જે જીવ તત્વ છે એને એમાં કંઈ કરવાનું છે કે ના? તો ફેરફાર શેમાં કરવાનો છે? ફેરફાર શેમાં કરવાનો છે? પર્યાયની અંદર ચેન્જ લાવવાનો છે. ફેરફાર માને પર્યાયમાં ચેન્જ લાવવાનો છે, ના પરદ્રવ્યમાં, ના ત્રિકાલી દ્રવ્યમાં.
અજીવ તો અજીવ છે, અંદરમાં જ્ઞાયક તો જ્ઞાયક છે, ચેન્જ પર્યાયમાં લાવવાનો છે. અને કેવી રીતે તો સમજાવ્યું કે અશુદ્ધ પર્યાય જે છે એ બહાર તરફ ઢળેલી છે, શુદ્ધ પર્યાય જે છે અંદરની બાજુ ઢળેલી છે. એટલે લખ્યું ને બંનેનું મુખ જ ઉલટું છે, સમજાય છે ને, બંને આમ મુખ ઉલટું. એટલે ખબર પડે હિન્દીની અંદર 36 અને 63માં શું ડિફરન્સ છે ખબર છે રાજેશભાઈ? હિન્દીમાં 36 અને 63માં શું અંતર? 36માં શું હોય? 36 બેના મુખ ઉલટા, બરાબર છે ને પ્રકાશભાઈ? અને 63માં આમ, બરાબર છે કે નહીં? તો એ મને તમે સમજ જવાબ આપજો. આશ્રવબંધ જવાબ તમારે આપવાનો હશે 63 ને 36 પ્રમાણે. આશ્રવબંધ અને સંવર નિર્જરા 36 કે 63? આશ્રવબંધ અને સંવર નિર્જરા 36, સમજે ને? આશ્રવબંધનું મોઢું બહારની બાજુ, સંવર નિર્જરાનું મોઢું અંદરની બાજુ. સંવર નિર્જરા મોક્ષ 36, બેના મોઢા અલગ અલગ છે, લખ્યું ને? તેથી તે સહેજ જ ભિન્ન દેખાય, સહેજ જ ભિન્ન, કેમ કે બેની દિશા જ, એકનું મોઢું આ બાજુ એકનું મોઢું આ બાજુ, તો ખ્યાલ આવે કે બે જુદા જ છે. હવે બીજો એક પ્રશ્ન તમારી સામે. સંવર નિર્જરા મોક્ષની પર્યાય અને જ્ઞાયક ભાવ, બોલો 63 કે 36? હા 63, સમજી ગયા કે નહીં? સંવર નિર્જરા અને મોક્ષ આમ અંદરની બાજુ છે, સમજાય છે કે નહીં? અને આ બાજુ ભગવાન આત્મા દર્શન દેવાનું કામ કરે છે, દર્શન દેવાનું, અને આ પર્યાય એના શું કરે છે? દર્શન દેશે. જેમ આપણે ભગવાનના દર્શન કરવા જઈએ તો 63 કે 36? ભગવાનના દર્શન કરવા જઈએ 63 કે 36? 63. એમાં પર્યાય અંદરમાં ભગવાન આત્માના દર્શન કરે એ 63, સમજાય છે કે નહીં? એમ જુઓ, એટલે કહે છે તેથી તે સહેજ જ ભિન્ન દેખાય છે, એમ કહીને એ પણ જ્ઞાન કરાવી દીધું ને. જુઓ, અશુદ્ધ પર્યાયનું મુખ બહારની તરફ છે અને શુદ્ધ પર્યાયનું મુખ પોતાની તરફ છે, બંનેનું મુખ જ ઉલટું છે તેથી તે સહેજ જ ભિન્ન દેખાય છે. આગળ 170. અહીં તો મહારાજ સાહેબે, એટલે ગુરુદેવશ્રીએ, અહીં તો મહારાજ સાહેબે ભૂમિકા તૈયાર કરી દીધી છે. કેવી સરસ વાત લખી છે. બસ હવે તો થોડું સુખનું બીજ વાવી દેવું જેથી શું થાય? મહા આનંદ થાય. બોલો હવે, હા શું કહે છે? મહારાજ સાહેબે ભૂમિકા તૈયાર કરી દીધી છે, માને તમારે બીજું કાંઈ નહીં, તમારા માટે એકદમ બેસ તો આખો ક્લિયર કરીને રાખ્યો છે, કમ્પ્લીટ બેસ ક્લિયર કરીને રાખ્યો છે. જેમ ના કહેવાય કે આ માતા બહેનો હોય ને, હા પેલું દાળ કમ્પ્લીટ બની ગઈ છે, ખાલી માત્ર શું કરવાનું બાકી છે? શું કરવાનું બાકી છે? બોલો, વઘાર. વઘારને શું કહો? બરાબર છે ને? તડકો, તડકો, હા હા હા, તડકો આપવાનો. તડકો પંજાબીમાં કહેવાય. અચ્છા, હા હા હા, ને હા. તો એ કહે છે કે પંજાબીમાં તડકો કે, અચ્છા, કેમ કે આ બધા શિબિરો વગેરે જઈએ ને તો હિન્દી પ્રાંતમાં જઈએ તો કે તડકો શબ્દનો પ્રયોગ કરે છે ક્યાંક. તો સમજો, દાળ બની ગઈ છે કમ્પ્લીટ, માત્ર હવે શું બાકી છે? વઘાર કરવાનો. આટલું તો કામ કરી દીધું, સમજાય છે કે નહીં? એમ ગુરુદેવશ્રીએ હા બધી ભૂમિકા તૈયાર કરી દીધી છે. હા હવે કહે છે, હવે તો થોડું શું લખ્યું છે? થોડું સુખનું બીજ વાવી દેવું. બસ આટલું કામ તમારે કરવાનું છે. હા બાકી જે આગળ વાત છે ને, વધારે બીજા કોઈ તમારે ન્યાય લગાવવાના, એક્સરસાઇઝ બીજી જ્ઞાનમાં કરવાની, એવું કોઈ એક્સરસાઇઝ નથી કરવાની. સીધો ગુરુદેવશ્રીએ પરિણામ માત્રથી ભિન્ન ભગવાન આત્માને કહેવાય ને ઘરગથ્થુ, પ્રેક્ટિકલ લાઈફમાં જે બધા એક્ઝામ્પલ હોય એના દ્વારા આત્માને જુદો તારવીને બતાવી દીધો હશે.
હવે માત્ર એના પોતાને દર્શન કરવાના, એનું નામ સુખનું બીજ વાવી દેવું. સુખનું બીજ વાવી દેવું એટલે શું, સમજાય છે કે નહીં? હા, જેવી રીતે બીજ વાવી દેવું લખ્યું છે ને, જેમ આપણે ખેતરની અંદર ખેતર ખેડી નાખ્યું, શું કર્યું, ખેતર આખું ખેડી નાખ્યું, ખેડી નાખીને અંદરમાં ખાતર પણ નાખી દીધું, ચારે બાજુ વાડ પણ બનાવી દીધી કે બીજું કોઈ નુકસાન ન થાય એટલા માટે વાડ બનાવી દીધી, ખેડી પણ નાખ્યું, ખાતર પણ નાખી દીધું, થોડું ઘણું પાણી પણ નાખી દીધું, ફળદ્રુપ જમીન પણ બનાવી દીધી. હા, પછી બાકી શું રહ્યું? બીજ વાવવાનું બાકી રહ્યું ને, સમજાય છે કે નહીં? હવે વાત એ છે કે ગુરુદેવશ્રી જો આપણું બીજ પણ વાવી શકતા હોત ને, મારો કહેવાનો વાત ખ્યાલ આવે છે કે નહીં? તો એ તો એ પણ કરી લેત, પણ બીજ તો કોને વાવવું પડશે? બીજ તો આપણે જાતે જ વાવવું પડશે. બાકી બધું તો એમને ફળદ્રુપ જમીન તૈયાર કરીને આપી દીધી ગુરુદેવે. બિલકુલ બધી વસ્તુ આપણને સમયસાર પણ સમજણ પડે, નિયમસાર સમજણ પડે, મોક્ષમાં એનો મતલબ આપણે આપણી પર્યાયને એવી ફળદ્રુપ બનાવી. રોનકભાઈ સમજાય છે ને? પર્યાયને કેવી બનાવી? ફળદ્રુપ બનાવી. ફળદ્રુપ માને ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના પ્રાયોગ્ય, હા, એવી પર્યાયની અંદર એક પ્રકારની પાત્રતા ઊભી કરી દીધી. પાત્રતા, હવે કર્ણલબ્ધિવાળું બીજ તો તારે કરવું પડશે. હા હા, એ કર તો બેડો પાર થઈ જશે. હા હા, પણ હવે કે નહીં, બીજ તો વાવવું છે, પણ જોઈએ હવે મારે 8-10 દિવસ જરા બહાર ફરવા જવું છે ને, પછી ખેતર બેતર તો બધું તૈયાર થઈ ગયું છે, બધું કમ્પ્લીટ આમ તેમ બધું બધું, પણ જોઈએ હમણાં જરા મહિના પછી કરીશું આપણે. પણ પછી મહિનામાં તો બધું શું થઈ જાય, સમજાય છે? એને બધું હતું ને હતું એવું ને એવું થઈ જાય ને પછી. હા, ખ્યાલ આવે છે ને? એમ હવે અત્યારે જે કહે ને, આ અવસર ચૂકવા જેવો છે નહીં. આ બીજા શબ્દોમાં એક સિમ્પલ ભાષામાં કહું ને કે ક્રિકેટમાં 99 રન બનાવ્યા હોય, સમજાય છે કે નહીં? હવે સમજો, 90, બીજી રીતે તમને એંગલ કહું કે તમારે મેચને જીતવા માટે છેલ્લી વિકેટ જ છે અને ખાલી 1 રન બનાવવાનો છે, બાકી બધું કામ તો આગળના બેટ્સમેનોએ બધું કમ્પ્લીટ કરીને તૈયાર કરી દીધું છે. તમે તમારી છેલ્લી વિકેટ છે ને, તમે ક્રીઝ ઉપર ઊભા છો, સમજી ગયા કે નહીં? અને તમારી છેલ્લો બોલ છે અને વધારે નથી જોઈતા રન, 4-6 નહીં, 2 નહીં, ખાલી તમે 1 રન બનાવો તો પણ વિન થઈ જાઓ છો. આટલું મને તમે ગયા, તમારે જઈને ત્યાં ઊભા રહેવાનું છે, આગળવાળો બેટ્સમેન આઉટ થઈ ગયો, ફળદ્રુપ જમીન, ખ્યાલ આવે છે ને? બધું તૈયાર કરીને તમારે 1 રન બનાવવાનો છે, સમજાય? અને આઉટ થઈ જાઓ તો શું શું થાય, સમજી ગયા ને મારો કહેવાનો ભાવાર્થ? ભાવ ભાષણ થાય છે ને, આઉટ થઈ જાઓ તો કહે છે ને, આગળવાળાએ જે બધી મહેનત કરીને એ બધી મહેનત ઉપર શું કર્યું? બધી મહેનત ઉપર પાણી ફેર્યું, એવું જ કહીશું ને આપણે? હા, મને આગળવાળાએ જે મતલબ 1 રનવાળાની રિસ્પોન્સિબિલિટી કેટલી છે? આગળવાળાએ કોઈએ 100 રન કર્યા, બીજાએ 200 કર્યા, બધાની ટોટલ રિસ્પોન્સિબિલિટી આના પર આવીને ઊભી થઈ ગઈ ને? હા, આના પર 1 રન ના કર્યો તો પેલી 100-200 ઉપર બધું પણ પાણી ફરી વળ્યું, એવું કહીશું ને આપણે? એમ હવે સમજી ગયા ને? આ અંદરમાં જીવ એવા સ્ટેજ ઉપર આવીને ઊભો છે કે જેમ ત્યાં મેચને જીતવાની છે ને, એમ સંસારને જીતવાનો છે. અહીંયા આગળ મોહ રાગ દ્વેષ ઉપર અત્યારે વિન, વિજય પ્રાપ્ત કરવાનો છે. તો છેક તું બિલકુલ નાકે એકદમ પોઈન્ટ છેલ્લે આવીને ઊભો થઈ ગયો છે. હવે થોડોક પુરુષાર્થ કર, સ્વાનુભૂતિનો પુરુષાર્થ કરે ને, તો અત્યાર સુધીના પુણ્યના ફળમાં જે આ બધા સંયોગો મળ્યા છે, સમાગમ મળ્યો છે ને, એ બધું જે છે, જે સવારનો વિષય મુજબ પુણ્ય રાશિ ફળ્યા હો ગુરુ કહાન તું, આ બધું જે પુણ્ય જે છે ને, ગુરુદેવ જે મળ્યા, એ મળેલું શું થઈ ગયું? આપણું સાર્થક થઈ ગયું એમ કહેવાય, સાર્થક થઈ ગયું એમ કહેવાય. નહીં તો જેમ પેલું કહ્યું કે બધી મહેનત ઉપર શું થયું? પાણી ફરી વળ્યું. એમ અહીંયાથી જે ક્યાંક બીજે રખડવા ચાલ્યો ગયો ને, વાત પૂરી થઈ ગઈ. એટલે આપણે ક્યારેક કહીએ છીએ, જરા શાંતિથી વાત સમજજો, કે છેલ્લે એમનો દેહ છૂટ્યો ને, પહેલાં આપણે સામાન્ય રીતે એમ કહેતા હતા કે ભાઈ નમોકાર મંત્ર ગણતા ગણતા દેહ છૂટ્યો, આમ આમ કરતાં કરતાં દેહ છૂટ્યો. હવે થોડો આપણો અભ્યાસ થયો એટલે છેલ્લે સુધી તો ગાયક ગાયક જ કરતા હતા, સમજાય છે કે નહીં? હા હા, શુદ્ધ આત્મા ગાયક ગાયક. હા હા, બધી વાત સાચી,
ज्ञायक ज्ञायक करता, पहला अरहंत अरहंत सिद्ध सिद्ध करता देह छूट्यो, हवे ज्ञायक ज्ञायक करता देह छूट्यो। पण वात ए छे के अंदर में ज्ञायक नो स्वसंवेदन अनुभव थयो के ना थयो, वात तो त्यांथी आवीने उभी थाय। अंदर में स्वसंवेदन में ए आत्मा नो अनुभव थाय ने तो बेड़ो पार छे, बाकी तो पेली सरवाड़ी वात मंद कषाय में आवीने त्यां अटकी गया। मारो भाव पकड़ाय छे तने हुं शुं कहेवा मांगु छुं? અને આપણે ઘરવાળા બધા સંતોષ થઈ જઈએ છે, ને છેલ્લે સુધી એમના પરિણામ કેવા રહ્યા, આપણે શું પછી સર્ટિફિકેટ શું મૂકી દઈએ છે? છેલ્લે સુધી એમના પરિણામ ઘણા સારા રહ્યા, હા ખૂબ સારા પરિણામ રહ્યા, હા બધાએ સંભળાવ્યું, સંબોધન કર્યું, બીજું કર્યું, ત્રીજું કર્યું, આ તે કર્યું, એનાથી માપદંડ નથી ભાઈ, સમજાય છે કે નહીં? હા સરવાળે જે છે એ તો અંદરમાં સ્વસ્વાનુભૂત્યા ચકાસ વેલ્યુ એની છે, આ એટલે મતલબ કહીએ ને સુખનું બીજ વાવી દેવું, વાત તો એ છે। પેલી તો સવારનો વિષય એ તો કલ્પના માત્ર રમ્ય છે, એ તો મંદ કષાય છે, અકષાય સ્વભાવી આત્માના આશરે નિરાકુળ સ્વાદ ક્યાં છે? અને કિંમત તો પેલાની છે કે જે સ્વાનુભૂતિ થઈને સમ્યક દર્શન થયું તો એ સમ્યક દ્રષ્ટિ જીવને સાથે ભય નીકળી જાય છે, મરણનો ભય ચાલ્યો ગયો। એ કહે છે જુઓ, અહીં તો મહારાજ સાહેબે ભૂમિકા તૈયાર કરી દીધી છે, બસ હવે તો થોડું સુખનું બીજ વાવી દેવું। બોલો આટલું તો તૈયાર કરીને જેથી શું થાય, મહા આનંદ થાય, મહા આનંદ થાય। ફરી એક્ઝામ્પલને રિપીટ કરીએ, પેલા એક રન બનાવ્યો તો કેવો આનંદ થાય બધાને? બોલો મહાઆનંદ ના કહેવાય, ઇન્દ્રિય જનિત આનંદ કહેવાય, પણ એક રન બનાવી દીધો ને તો જુઓ કેવી ખુશીની લહેરો દોડે છે, કેવી ખુશીની લહેર દોડે છે, હા હા। એના માટે કોઈ શિબિર કરવી પડે કે નહીં? એક રન બનાવે ખબર નહીં, કોઈને ઉત્સાહ જ નથી આવતો, કોઈને આનંદ જ નહીં, એવું હોય છે? હા કેવો અંદરમાંથી આમ સ્ફુરાયમાન થાય છે ને વીર્ય એનું, એ જાતિનું, રોકી નથી શકતા, હા બોલો। એમ અહીંયા આગળ કહે છે કે જ્યારે આત્માનો આનંદ અનુભૂતિ થાય છે ને તો અંદરની જીવ એવી જાતિની અંદરમાં એની લાગણી રોમાંચ ઉલ્લસિત થઈ જાય છે, અંદરમાં પ્રદેશ પ્રદેશની અંદર આનંદ અનુભવાય છે, એની દશા કોઈ અલગ હોય છે। મનુરંક ચિંતામણી લયો છે ને, હા મિટ ગયો તિમિર મિથ્યાત્વ મેરો, પછી શું છે, ઉદય રવિ આતમ ભયો મો ઉર હરખ હરખ એસો ભયો મનુરંક ચિંતામણી લયો। આ તો કુટુંબમાં કોઈનો પહેલો નંબર આવે તો અમારે એમના ઘરે હરખ કરવા જવાનું છે, એવું કે ને હરખ કરવા જવાનું, હરખ કરવા માટે પહેલો નંબર આવે, બીજો નંબર હરખ કરવા જઈએ છે ને હરખ ત્યાં, હા જુઓ 171 ઉપયોગને અંદરમાં વાળવાની વાત છે ને, હમણાં બીજી વાત આવી ને, મુખ પેલી બહારની બાજુ છે તો અંદર ઉપયોગને અંદર વાળવાની વાત તો ખરી કે નહીં? તો સાંભળજો સમાધાન, તેમાં પણ ઉપયોગમાં એટલે કે પર્યાયમાં અહમપણું અને પોતાની ધ્રુવ ચીજમાં પરપણું આવે છે, ઉપયોગ મારી તરફ આવશે તેમ હોવું જોઈએ। કેવી સરસ વાત લખી છે, સમજાય છે કે નહીં? બેમાં ફરક ખ્યાલ આવે છે? શું કહ્યું અહીં ગાડી, ઉપયોગને અંદરમાં વાળવો, ઉપયોગને અંદરમાં વાળવો એટલે ઉપયોગને અંદરમાં વાળવો એટલે તમારું ટોટલી કોન્સન્ટ્રેશન કોના તરફ થઈ ગયું, ઉપયોગ તરફ, કે ભાઈ આને અંદર લાવ, આને અંદર લા, અંદર લા, અને અંદર વાળો જે ભગવાન આત્મા જે છે એ રહી ગયો સાઈડમાં, એ રહી ગયો સાઈડમાં સમ્યક દર્શનનો વિષય, ઉપયોગ અંદર લાવો, ઉપયોગ અંદર લાવો, ઉપયોગ અંદર। એટલે સોગાની સાહેબનું કહેવું એ છે કે એનો મતલબ તમારે આ જે ઉપયોગ અંદર લાવો ને એ તો ઉપયોગ, એ તો પર્યાય છે, એટલે સરવાળી વાત થઈ ગઈ કે આ ઉપયોગ તમારે મુખ્ય થઈ ગયો અને ત્રિકાલી દ્રવ્ય તમારે પર થઈ ગયું, એ જુદું પડી ગયું, આને અંદર લાવો, આને તો વેટેજ તો તમે આને આપ્યું અને આ અલગ પડી ગયો, એની જગ્યાએ શું હોવું જોઈએ, ઉપયોગને ઘર જ હશે તો આવશે મારી બાજુ, મારી બાજુ એને આવવું તો આવશે, એનો મતલબ ઉપયોગને તમે બહાર રાખ્યો અને એને ગરજ હોય તો મારા દ્રવ્ય સ્વભાવના પગ પકડે, એને જરૂર હોય તો, એને સુખી થવું હોય તો, સમજાય છે કે નહીં? એનો મતલબ તમે પર્યાયની એટલી ગૌણ કરી દીધી અને દ્રવ્ય સ્વભાવ મુખ્ય થઈ ગયો। અને આપણે હંમેશા કહે છે કે સોગાનીજી સાહેબની તો શૈલી જ આવા પ્રકારની છે, સોગાની સાહેબને ટ્રેક જ આવો હશે, આપણે કહીએ છીએ એ સ્ત્રી પુત્ર કુટુંબ પરિવાર મારા નથી, મારા છે મારા નથી, એ બધી ચર્ચામાં ટાઈમ જ નથી ત્યાં આગળ, એ બધું છોડો,
દેવશાસ્ત્ર ગુરુની પણ ક્યાંક કદાચ માંડ વાત કરે છે. સીધી બે જ વાત, દ્રવ્યને પર્યાય, દ્રવ્યને પર્યાય. અને દ્રવ્યને પર્યાયમાં વાત એટલી, એમાં પણ દ્રવ્યને પર્યાયમાં વાત એટલી કે પર્યાયની મહેરબાની કરીને તમે વેટી જ ના આપો, ક્યાંય પણ પર્યાયને ફોકસ નહીં કરો. પેલું બધું તો યાદ જ કરવા નથી માગતા, સમજાય છે કે નહીં? એ બધાને તમે યાદ જ નહીં કરો, સ્ત્રી પુત્ર કુટુંબ ઓફિસ ફેક્ટરી આ બધું મારું, એ બધું નહીં ભાઈ. એ બધા પાઠ તો પાકા કર્યા હશે. હવે આ આ અંદરનું બે દ્રવ્ય પર્યાય વચ્ચેની આ હા સમજણ એની અલગ છે, આખી સ્ટાઇલ અલગ છે આખી. આ જો લખ્યું ને, તેમાં પણ ઉપયોગમાં એટલે પર્યાયમાં અહમપણું અને પોતાની ધ્રુવ ચીજમાં પરપણું આવે છે. ઉપયોગ મારી તરફ આવશે તેમ હોવું જોઈએ, સમજાય છે કે નહીં? આવું હોવું જોઈએ ઉપયોગ મારી બાજુ. એનો મતલબ તો એવો ને, પર્યાય એ એ જે કહેવાય ને પ્રવચનસારની ગાથા 114, પર્યાય આર્થિક નયના ચક્ષુને સર્વથા બંધ કરીને ઉઘાડેલા દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી જોવામાં આવે ને તો તો અહીંયા ગાયક 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 જીવ સામાન્ય દેખાય છે. અને આ મનુષ્ય તિર્યંચ દેવ નારકની પર્યાયો અલગ દેખાય છે, એ અલગ દેખાય છે, એ મારાથી ભિન્ન છે એમ એવી રીતે ઉપાડાવવો જોઈએ. જો 172 બહુ સરસ બોલ છે, બહુ સુંદર. જુઓ, ફૂલ બાગમાં હો અથવા જંગલમાં, સમજી ગયા ને? હા, ફૂલ બગીચામાં હોય કે જંગલમાં, તેને કોઈ સૂંઘે કે ના સૂંઘે તેની કિંમત તો પોતાથી છે. હા, એક તો કહેવાય બાગમાં હો કે જંગલમાં, અને પછી બીજું શું, કોઈ સૂંઘે કે ના સૂંઘે તેની કિંમત તો પોતાથી છે, કોઈ સૂંઘે તો તેની કિંમત વધી જતી નથી, અથવા ન સૂંઘે તો કરમાઈ જતું નથી. હા, તેમ કોઈ જીવ સાંભળજો, પોતાને જાણે અથવા ન જાણે તેથી પોતાનું મૂલ્ય થોડું જ છે, એનાથી પોતાની વેલ્યુ ઓછી થઈ જાય છે એવું થોડું છે, પોતાની કિંમત તો પોતાથી જ છે. કોઈ માન સન્માન દે ન દે, બધું ધૂળ જ ધૂળ છે, તેમાં કાંઈ નથી. બરાબર, હવે જોઈએ થોડુંક જરાક, બોલ શું કહીશ. પહેલું, ફૂલ બાગમાં હો અથવા જંગલમાં, બરાબર. હવે આને થોડું સમજીએ, તમે એટલું તમે મને જવાબ આપી શકશો? ફૂલ બાગમાં હો અથવા જંગલમાં, અહીંયા ફૂલની જગ્યાએ સોગાનીજી સાહેબ શું લેવા માગે છે? ફૂલની જગ્યાએ, હા સરસ, શું? હા, દ્રવ્ય સ્વભાવ, બરાબર છે ને? ફૂલની જગ્યાએ સિદ્ધાંતમાં એમને ત્રિકાલી દ્રવ્ય સ્વભાવ ભગવાન આત્મા લેવું છે, સમ્યક દર્શનનો વિષય શુદ્ધ આત્મા ફૂલના સ્થાને. હવે જુઓ, ફૂલ બાગમાં હો અથવા જંગલમાં, હવે એને સમજાવશો તમે ત્યાં? બાગમાં હો અથવા જંગલમાં, હવે હું ખાલી સિમ્પલ કહું, બાગમાં હો અથવા જંગલમાં એટલે તમે તમને થોડોક ઓપ્શન આપું છું, એટલે થોડું સરળ કરું છું. દ્રવ્ય ક્ષેત્ર કાળને ભાવ, તો આ ફૂલ બાગમાં હો અથવા જંગલમાં કયું કયું શું લાગુ પડશે? ક્ષેત્ર, સમજાય છે કે નહીં? ક્ષેત્ર એમ અહીંયા સમજો, હવે આ ભગવાન આત્મા વિદેહ ક્ષેત્રમાં હો કે ભરત ક્ષેત્રમાં હશે ને, બાગમાં હો કે જંગલમાં હો, હું હવે હું ભગવાન આત્મા જગ્યાએ હું બોલું છું, હું બરાબર છે ને? કેમ કે હું પરમાત્મા છું, બરાબર છે કે નહીં? તો હું ભરત ક્ષેત્રમાં હોઉં કે વિદેહ ક્ષેત્રમાં હોઉં, બીજું કહેશો તમે એવી રીતે? હા, સ્વર્ગમાં હોઉં કે નરકમાં હોઉં, સમજી ગયા કે નહીં? હા, શું સિદ્ધ? હા, તો એ પણ લો, ખ્યાલ આવે છે? બધું આવી ગયું ને, બાગમાં હો અથવા જંગલમાં, સમજો, સમજાય છે કે નહીં? હા હા હા, ભરત ક્ષેત્રમાં હો કે વિદેહ ક્ષેત્રમાં હો, સ્વર્ગમાં હો કે નરકમાં હો, સિદ્ધ ક્ષેત્રમાં હો કે નિગોદમાં, મતલબ નિગોદના જીવો તો બધે છે ને, તો સિદ્ધ ક્ષેત્રમાં હો કે ત્રસ નાડીની બહાર હો, ક્યાંય પણ હો, સમજો, હું કોઈ પણ જગ્યાએ હોઉં, ત્રણ લોકમાં કોઈ પણ જગ્યાએ, એક સીધી ત્રણ લોકની અંદર હું કોઈ પણ જગ્યાએ હોઉં, એક વાત. પછી તેને કોઈ સૂંઘે કે ના સૂંઘે, બોલો હવે, આ સૂંઘવું ને ના સૂંઘવું એનો અર્થ? હા
सूंघते ने कोई, हवे कोई सूंघे के ना सूंघे तो कोई मां शू लईशू आपणे, कोई, हाँ कोई माने पर्याय, समझाई जाए कि नहीं, कोई मां अहीं लेवो छे पर्याय, द्रव्यनो स्वीकार करवा वाळू कोण छे, द्रव्यनो स्वीकार करवा वाळू पर्याय। तो एक फूल बगीचामां हो के जंगलमां हो, कोई सूंघे के ना सूंघे, एम आ आत्मा त्रण लोकमां कोई पण जग्याए होय कहीं फरक नहीं पड़तो, एने परमात्मा तरीके रहेवा माटे कोई फरक नहीं पड़तो। अने बीजी बात, सूंघे के ना सूंघे एनो मतलब आ अंदर में परमात्मा तरीके विद्यमान से ने, हवे जो पर्याय एने सूंघे के पर्याय एने ना सूंघे, एटले पर्याय एने एक्सेप्ट करे अथवा न करे, आ मारा परमात्मा स्वभाव ने एना थी कोई जाति नो फर्क पड़तो नथी। कोई सूंघे तो फूलनी किंमत वधी जाए, अने ना सूंघे तो फूलनी किंमत घटी जाए, एम तो छे नहीं। एम कोई जीव आत्मानो अनुभव करे, सूंघे स्वीकार करे तो आ त्रिकाली भगवान आत्मानी वेल्यू वधी जाए, अने कोई एनो स्वीकार नथी करतो तो कर्माई जाए, हाँ ए दुखी थई जाए, एना में कई गुणों घटी जाए, हाँ एवं तो छे नहीं, निरपेक्ष छूँ एना थी, मारे एना थी कोई फरक नथी पड़तो। केटली मतलब जुओ तो खरा, हाँ बहुत सुंदर एक्जाम्पल से ने, बगीचा में हो कि जंगल में हो, एक बार अने कोई सूंघे कि ना सूंघे, एम हूँ जगत में कोई पण जग्याए हो, अने कोई मने पर्याय मने स्वीकार करे के ना करे, मने एनाथी कोई जातिनो फरक पड़तो नथी, ए बताऊं से के हूँ निरपेक्ष तत्व छू, मारे मारे कोई बीजा स्थाननी तो अपेक्षा नथी, कोई क्षेत्रनी तो अपेक्षा नथी, पण साथे साथे मने पर्यायनी पण अपेक्षा नथी, उत्पाद वेथी हूँ निरपेक्ष छू, बराबर। जीव फूल बागमां हो अथवा जंगलमां, तेने कोई सूंघे के न सूंघे, तेनी किंमत तो, एनी किंमत तो पोता थी से, एम आ आत्मानी परमात्मा स्वरूपे जे रह्यो से ने, एनी किंमत तो पोतानी पोता थी से, कोई एनी किंमत करे माटे एनी किंमत एवं थोड़ू से, 2000 ની નોટ જે છે, 2000 ની નોટ, હવે એની કિંમત એનાથી પોતાથી થશે, કોઈ સ્વીકાર કરે કે ના કરે એનાથી થોડો મતલબ છે, એમ કોઈ સૂંઘે તો તેની કિંમત વધી જતી નથી। સમ્યક દ્રષ્ટિ જીવોના ભગવાન આત્માની કિંમત વધારે અને મિથ્યા દ્રષ્ટિ જીવોના ભગવાન આત્માની કિંમત ઓછી, એવું ખરું, એવું ખરું, હા એવું કાંઈ નથી, સમજાય છે કે નહીં। હા જીવો, હા અથવા ન સૂંઘે તો કર્માઈ જતું નથી, તેમ કોઈ જીવ પોતાને જાણે અથવા ન જાણે, પોતાનેમાં શું લેવાનું, પોતાને જ્ઞાયક ભાવ, જાણે કે ન જાણે તેથી પોતાનું મૂલ્ય થોડું જ છે, મતલબ એનાથી પોતાનું મૂલ્ય, એનાથી થોડી પોતાની વેલ્યુ નીકળે છે, કોઈ સ્વીકાર કરે કે ન સ્વીકાર કરે એથી એની વેલ્યુ નથી, સ્વીકાર કરે તો એની વેલ્યુ, ન સ્વીકાર કરે તો એની વેલ્યુ નહીં, એવું નથી, એ કેવું છે, ડિપેન્ડન્ટ નથી, એની સાથે ઇન્ડિપેન્ડન્ટ છે। જુઓ પોતાની કિંમત તો પોતાથી જ છે, કોઈ માન સન્માન દે ન દે બધું ધૂળ ધૂળ છે, સમજાય છે કે નહીં, હા ખ્યાલ આવે છે કે નહીં, એટલે વચ્ચે કહ્યું હતું ને, આ ભગવાન આત્મા આબરૂવાળો છે કે આબરૂ વગરનો, બોલો કહ્યું હતું ને, આબરૂવાળો કે આબરૂ વગરનો, હા આ બહારમાં જે લૌકિક દ્રષ્ટિએ આબરૂવાળો ને આબરૂ વગરનો કહેવાય છે, એની સાથે મારે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, માન અપમાન સાથે મારે કોઈ રિલેશન નથી, કોઈ માન દે તોય શું, અપમાન દે શું, માન કરે તો મારી કિંમત વધી જાય ને અપમાન કરે તો મારી કિંમત ઘટી જાય, ત્યારે મારે કોઈ સંબંધ નથી। જુઓ 173, એક એક બોલ એક એકથી ચડિયા તા સાહે, જુઓ પૂજ્ય ગુરુદેવશ્રી અમારા માટે અનંત તીર્થંકરથી અધિક છે, ધીરજથી બોલ સમજો જરાક જરાક, પૂજ્ય ગુરુદેવશ્રી અમારા માટે અનંત તીર્થંકરથી અધિક છે। ખાલી તમને પહેલાં એટલું કહી દઉં કે કોઈ એમ કહે કે આમાં
તીર્થંકર ભગવાનની વેલ્યુ, કિંમત, એમની મહિમા ગુરુદેવશ્રી કરતાં એમને કંઈક ગુરુદેવશ્રીનું વધારે મહત્ત્વ આપ્યું છે, સમજો. એવું અહીંયા એને કહેવાય ને, અલગ રીતે આ બોલને ખતવવાની જરૂર નથી. મારે તમને એટલા માટે કહેવું છે કે ગુરુદેવશ્રીનો જે મહિમા બતાવ્યો ને, એમાં એમને કહ્યું કે અનંત તીર્થંકરોથી અધિક કહ્યો ત્યાં ગુરુદેવશ્રીનો મહિમા બતાવવા માટે એમને પહેલાં યાદ કોને કર્યા? કોને યાદ કર્યા? સમજે છે, તીર્થંકર ભગવાનને યાદ કર્યા. એનો મતલબ એ થયો કે હૃદયમાં તીર્થંકર ભગવાનનો તો અનંત મહિમા છે. સમજી ગયા કે નહીં? હા, હવે વાત બીજી સમજજો. કારણ કે અમારું કાર્ય થવામાં નિમિત્ત થયા ને તેથી, હા, બહુ શાંતિ સમજજો. બાકી સમજજો, ચોથા ગુણસ્થાનવાળાનો આત્મવૈભવ અને તીર્થંકર પરમાત્માના આત્મવૈભવ, તો તીર્થંકર પરમાત્માનો આત્મવૈભવ ચોથાવાળા કરતાં તો ઘણું વધારે છે, એ વાત ચોક્કસ છે. પણ મારું કામ કોનાથી થયું? મારું કામ આ ચોથાવાળા જીવથી થયું ને, તો મારા પ્રયોજનની સ્થિતિથી, એટલે મને એમના પ્રત્યે એવી જાતિનો ઉપકારનો ભાવ આવ્યા વિના રહેશે નહીં. એથી કરીને બાકીના તીર્થંકર ભગવાનનો મહિમા મારા માટે ઓછો છે એવું નથી કહેવાનું. આ છે, જો એક તમને એક એક્ઝામ્પલ આપું એટલે ખ્યાલ આવશે, કે એકદમ રાત્રે મને એકદમ ભયંકર તકલીફ થઈ ગઈ અને હોસ્પિટલાઇઝ થવું પડ્યું, અને એની અંદર મારે સીધા ડૉક્ટરે કહ્યું કે ભાઈ તમારે તાત્કાલિક 10 લાખ રૂપિયા તો ભરવા જ પડશે, અને મારા રિલેટિવ ઘણા બધા છે અને ઘણા રૂપિયા છે એમની પાસે, પણ એ બધા દૂર છે અત્યારે, અને બહાર આપણે ક્યાંક નીકળેલા છીએ, છે તો ખરા બધા, આમ કહીએ ને બોલો કેટલા જોઈએ છે, આટલા જ કરોડ જોઈએ છે, 2 બધા મળી જાય. પણ એ વખતે આપણે ક્યાંક ટૂરમાં છીએ અને 10 લાખ રૂપિયા તાત્કાલિક જોઈએ છે, અને મારી બાજુમાં જે હતા એમની સ્થિતિ કોઈ એવી તો હતા નહીં, એમની પાસે 50-60 લાખ રૂપિયા વધારેમાં વધારે, અને બાકી બધા જે બધા જે સર્કલમાં બીજા બધા એ મોટા કરોડોપતિઓ બધા, પણ એ વખતે પેલાની પાસે માંડ 50 લાખ નહીં, પણ એને ફટ દઈને 10 લાખ છે, લો ચલો ભરી દો, તમારું કામ થઈ જવું જોઈએ. સમજાય છે કે નહીં? તો એથી કરીને મારા જે બીજા રિલેટિવ જે છે એમને હું કંઈ અમીર નથી માનતો એવું નથી, પણ મને આ જેને મને તાત્કાલિક આ મદદ કરીને એના પ્રત્યે મને થેન્ક યુનો ભાવ આવ્યા વિના રહેશે ને, કે નહીં ભાઈ તમે ખરા ટાઈમે મારા માટે કામમાં આવી ગયા, તો એમના પ્રત્યે મહિમાનો ભાવ આવે છે. ભાવ સમજો જે કોઈ એને, હા હા જો પૂજ્ય ગુરુદેવશ્રી અમારા માટે અનંત તીર્થંકરથી અધિક છે, કારણ કે અમારું કાર્ય થવામાં નિમિત્ત થયા તેથી. બીજું, તેમણે એ બતાવ્યું કે ભાઈ તું સિદ્ધ તો શું, લો હવે તું સિદ્ધ તો શું, શું લખ્યું છે? સિદ્ધથી પણ અધિક છો. હવે હા હા, અને આપણે સવારે કહેતા આ જ્ઞાની પુરુષો આપણને ખોટી રીતે ચણાના ઝાડ ઉપર ચડાવે છે એવું નથી, એવું કહેવાય છે ને લોકમાં, એક એક્ઝામ્પલ નથી કહેતા કે ભાઈ હા હા એવું કહે છે ને, શું કહે છે ચિંતન, એવું કંઈક એક્ઝામ્પલ આપે છે ને. તો અહીંયા જ્ઞાની પુરુષો જ્યારે એમ કહે છે કે બીજી બધી વાત તો છોડ, તું સિદ્ધ ભગવાન કરતાં પણ તું અધિક છો, એમ કહીને તને ખાલી ખાલી ખોટી હવા ભરે છે એવું નથી. વાસ્તવિક તારો જે સ્વરૂપ, તારી જે તાકાત, તારો જે મહિમા જે છે એની તને અવેરનેસ કરાવે છે, ખ્યાલ આવે છે, તને એનું જ્ઞાન કરાવે છે. તું તારા સામર્થ્યને, તારા સ્વભાવના, તારા પરમેશ્વર સ્વભાવને તું અંડર એસ્ટિમેટ કરી રહ્યો છે, અને એનું તને જ્ઞાન કરાવે છે. તું એક સમયની સિદ્ધ પર્યાય જેવડો નહીં, અનંત સિદ્ધની પર્યાયો અનંત કાળ સુધી નીકળે ને એવું તું તત્વ છો, એ જ્ઞાન કરાવે છે. જુઓ, બીજું, તેમણે એ બતાવ્યું કે ભાઈ તું સિદ્ધ તો શું, સિદ્ધ ભગવાનથી પણ અધિક છો. સાંભળજો, અનંત સિદ્ધ પર્યાય જ્યાંથી સદાય નીકળતી રહે એવો તું છો. સમજી ગયા ને? આવો હું છું, અનંત કાળ સુધી નીકળ્યા કરે. સમજી ગયા ને? એક મિનિટમાં પૂરું કરીએ છે. એવો તું છો, એવું ઉત્કૃષ્ટ વાચ્ય પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવ્યો. વાચ્ય સમજી ગયા ને? વાચક અને વાચ્ય, આ વાચ્ય શુદ્ધાત્માએ વાચ્ય
શુક્લ ધ્યાનનું ધ્યેય ધર્મ ધ્યાન, નિશ્ચય ધર્મ ધ્યાન ને નિશ્ચય શુક્લ ધ્યાનનું શું છે? ધ્યેય તત્વ બતાવ્યું, સમ્યક દર્શનનો વિષય બતાવ્યો. અને બહુ શાંતિથી સમજવું જોઈએ. આપણે ક્યારેક કહીએ છીએ ને, બિઝનેસની અંદર પ્રોફિટ એ શું કહેવાય એ જ ખબર ના પડતી હોય, અને બિઝનેસ લઈને બેસે તો શું કરશે? બોલો શું કરશે? એ નુકસાન જ કરશે ને. પ્રોફિટ કોને કહેવાય? કાંઈ જ ખબર નથી એને. એમ ધર્મના નામે બધા અનુષ્ઠાન કરે, નામ ધર્મનું ઘણા બધા અનુષ્ઠાન કરે, ઘણા બધા ક્રિયાકલાપ કરે, પણ બેઝિકલી આ ભગવાન આત્મા શુદ્ધાત્માના આશ્રય ધર્મની શરૂઆત, શુદ્ધિની ઉત્પત્તિ, વૃદ્ધિને પૂર્ણતા થાય એ શુદ્ધ આત્મતત્વ જ જ્યાં આખું ગાયબ હશે, એ આખું સાયલન્ટ હશે, અને બાકીના બધા અનુષ્ઠાન મુખ્ય થઈ જશે ને, તો સરવાળે કંઈ ઉપલબ્ધિ નહીં થાય ભાઈ. અને ગુરુદેવશ્રીનો અનંત ઉપકાર એ કે એ એ વાચ્ય જે તત્વ છે એને સૌથી મોખરે ટોપ મોસ્ટ એને રાખી અને બાકી બધાની બેકગ્રાઉન્ડમાં ચર્ચા કરી આશે. હા, અને જો અનંત સિદ્ધ પર્યાય જ્યાંથી સદાય નીકળતી રહે એવો તું છો. એટલે એક વાત કરીને, સિદ્ધ પર્યાયથી પણ તું અધિક છો. હવે સમજો, પછી પૂરું કરીએ છીએ. પારસમણી હોય ને, પારસમણી એને લોખંડનો ટુકડો ટચ કર્યો તો લોખંડ શું થઈ ગયું? સોનું થઈ ગયું ને. હવે મને જવાબ આપો, કિંમત સોનાની વધારે કે પારસમણીની? હા, પારસમણીની. હા, પછી બીજો લોખંડનો ટુકડો અડાડ્યો તો એ પણ શું થઈ ગયો? પછી સોનું, 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 સોનું. તો સોનાની કિંમત વધારે કે પારસમણીની? પારસમણીની. એમ જે પર્યાય અદ્રવ્ય સ્વભાવને ટચ થઈ, સમજે ને, ટચ એન્ડ ગો કહે છે ને. ટચ એન્ડ ગો એટલે ખ્યાલ ને, સિદ્ધ થઈ જાય, સિદ્ધ શુદ્ધ થઈ જાય, સમજાય છે ને. એ જે પર્યાય ટચ થાય એ શુદ્ધ થઈ જાય. હવે એ કહે છે કે એ દરેક પર્યાય સિદ્ધ પર્યાય થાય ને. હા, તો એ સિદ્ધ પર્યાયની કિંમત વધારે કે જેને આ પર્યાય જે દ્રવ્ય સ્વભાવને સ્પર્શ કરે એની કિંમત વધારે? તો દ્રવ્ય સ્વભાવ પરમ પારિણામિક ભાવ પંચમ ભાવની કિંમત વધારે છે. અને ગુરુદેવશ્રીનો એ ઉપકાર કે આ કાળમાં એમને આ શુદ્ધાત્મ તત્વ જે વાચ્ય જે કુંદકુંદ આચાર્ય દેવે સમયસાની છઠ્ઠી ગાથામાં નથી અપ્રમત કે પ્રમત નથી જે જ્ઞાયક ભાવ, એની કથા વાર્તા દુર્લભ છે. હા, કામ ભોગ બંધનની કથા સુલભ છે. એ દુર્લભ તત્વને ગુરુદેવશ્રીએ એકદમ સરળ કરીને જગતના જીવોની સામે મૂક્યું. એટલે લખ્યું છે કે અમારા ઉપર એમનો અનંત ઉપકાર છે, એ ભાવ પડ્યો છે. આની અંદર ક્યાંય તીર્થંકર ભગવાન પ્રત્યે રંચ માત્ર મહિમા ઓછો હોય એવો પ્રશ્ન બિલકુલ છે નહીં. એવી ઘણા બધા તમને કથનો જોવા મળશે. તમે વાંચ્યું હશે કે આમાં આવે છે ને, વૃંદાવનદાસજીએ લખ્યું છે કુંદકુંદ આચાર્ય માટે, ન હુએ ન હે ન હોહિંગે મુનિ કુંદકુંદ છે. મને કુંદકુંદ આચાર્ય જેવા મુનિરાજ ભૂતકાળમાં થયા નથી, વર્તમાનમાં છે નહીં, અને ભવિષ્યમાં થશે નહીં. ભવિષ્યમાં થશે નહીં એવું તમે કેવી રીતે કહી શકો? એથી કરીને સમજો, હવે એમનો મહિમા બતાવ્યો, થયા નથી, છે નહીં ને થશે નહીં એમ કહી, અને બાકીના ધર્સેન આચાર્ય દેવ, ભૂતબલી દેવ, પુષ્પદન દેવ વગેરેનો મહિમા કંઈ ઓછો બતાવવો છે એવો કહેવાનો આશય નથી ભાઈ. સમજાય છે કે નહીં?